ભરૂચ જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગાષ્ટમી મહોત્સવની ઉજવણી કરવા માટે મૂર્તિકારો પણ દુર્ગા માતાજીની પ્રતિમાને આખરી ઓપ આપી રહ્યા છે. ભરૂચ શહેર જિલ્લામાં વસતા બંગાળી પરિવારજનોની સાંસ્કૃતિક ઓળખ સમા દુર્ગા પૂજા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તો મૂર્તિકારો દુર્ગા માતાજીની પ્રતિમાને અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત બન્યા છે. બંગાળના સૌથી મોટા મનાતા દુર્ગા મહોત્સવને ભરૂચમાં પણ બંગાળી સમાજ દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક છેલ્લા 37 વર્ષથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. દુર્ગા પૂજા કમિટી દ્વારા દુર્ગા મહોત્સવની 14 ઓક્ટોબરથી ઉજવણી કરવામાં આવનાર છે, જે માટે બંગાળના કલાકારો ભરૂચ આવી મા નર્મદાની પાવન માટી અને જળથી દુર્ગા માતા સહિત અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવી રહ્યા છે. દુર્ગા મહોત્સવના પ્રારંભ પૂર્વે મૂર્તિકારો પ્રતિમાઓને અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત બન્યા છે. બીજી બાજુ 14 ઓક્ટોબર 19 ઓક્ટોબર દરમિયાન દુર્ગા મહોત્સવની ઉજવણી દરમિયાન રોજે રોજ બંગાળની સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક ધાર્મિક ઉપરાંત બ્લડ ડોનેશન જેવા સામાજિક કાર્યક્રમના આયોજન પણ કરવામાં આવ્યા હોવાનું દુર્ગા પૂજા કમિટીના હોદ્દેદારો જણાવી તમામને તેનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે. બંગાળી સંસ્કૃતિને જીવંત રાખવાના આ પ્રયાસમાં બંગાળી ખાણીપીણી સહિત સાંસ્કૃતિક ઝાંખીથી ભરૂચમાં બંગાળની સંસ્કૃતિ આ દરમિયાન જીવન થઈ ઉઠશે તેમ લાગી રહ્યું છે. માં દુર્ગા કી મૂર્તિ આપ પીછે દેખ રહે હો, યે લાસ્ટ 2 મહિને સે કારીગર કામ કર રહા હે, દિન રાત કામ કર રહા હે, અભી આખરી સ્ટેજ પે હે, જો અભી ફાઇનલ ટચ હો રહા હે. યે હમારા ઇનોગ્રેશન 15 ઓક્ટોબર કો હે, શામ કો 4:30 બજે હમારી બ્લડ ડોનેશન કેમ્પ હે, ઓર શામ કો 8 બજે ઇનોગ્રેશન હે. મેં ચાહુંગા સભી ભરૂચ વાસીઓ કો માં દુર્ગા કી પૂજા મેં શામિલ હોને કે લિયે ઓર માં દુર્ગા કી આશીર્વાદ લેને કે લિયે. ઓર હમારા યે પૂજા 5 દિન તક ચલતા હે. 19 તારીખ કો હમારા યે દશહરા કે દિન વિસર્જન હોગા. વિસર્જન કા રૂટ રહેગા ઇધર સે શ્રાવણ ચોકડી, શ્રાવણ ચોકડી તે શક્તિનાથ, શક્તિનાથ સે શ્રાવણ ચોકડી, ફિર ભારભૂજ જાકે માતાજી કા વિસર્જન કરેંગે. અબ લોગો કો સભી કો હમારી પૂજામે શામિલ હોને કે લિયે આમંત્રિત કરતા હું. ભરૂચ નગરપાલિકાના પ્રમુખે પોતાના જ વોર્ડ 7માં પોતાના જ વિસ્તારના વિકાસના કામો 1 કરોડ 15 લાખના મુકતા વોર્ડના જ અન્ય સભ્યોમાં ભારે વિવાદ થયો હોવાની ટેલિફોનિક ઓડિયો ઉપરથી જણાઈ રહ્યું છે. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ પોતાના જ વોર્ડ નંબર 7માં પોતાના જ વિસ્તારમાં આવેલ ભીમાશંકર મંદિરથી દાંડિયા બજારને જોડતો માર્ગ RCC કરવા માટે ₹25,71,200 તેમજ કલરવ શાળા પાસેથી દાંડિયા બજાર મચ્છી માર્કેટ સુધીનો RCC માર્ગ માટે ₹36,85,200 તથા લકીસોડાથી કલરવ શાળા સુધીનો RCC માર્ગ બનાવવા ₹31,05,600, આરાધના હોટલથી ધોળેશ્વર મંદિર સુધીનો RCC રસ્તો બનાવવા માટે ₹15,62,500 તેમજ ઘીકુડિયાનો મુખ્ય રસ્તો RCC કરવા તેમજ ટ્રીમિક્સ રોડ કરવા ₹11,14,500ના કુલ 1 કરોડ 15 લાખના કામો નગરપાલિકાના પ્રમુખે પોતાના જ વિસ્તારના કામો મુકતા વોર્ડના જ મહિલા નગરસેવિકાના પતિએ પ્રમુખને ફોન કરીને રજૂઆત કરી કે વોર્ડ 7માં અમારા વિસ્તારો આવતા નથી તેમ જણાવતાની સાથે જ પ્રમુખ તથા મહિલા નગરસેવિકાના પતિ વચ્ચે ભારે તું મેં થયું હોવાનું ઓડિયોએ ભારે ચર્ચા જગાવી છે. જો કે મહિલા નગરસેવિકાના પતિએ પાલિકા ઉપર મોરચો લઈ આવી શું તેમ કહેતા પ્રમુખે પણ સામે જવાબમાં કહ્યું કશો વાંધો નહીં, આવો મોરચો લઈને. આ વાતચીતના ઓડિયોથી ભાજપના જ નગરસેવકોમાં અંદરોઅંદર ડખા હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. ભરૂચ નગરપાલિકાના પ્રમુખના ઘરની આસપાસના જ રસ્તા ₹1 કરોડ 15 લાખનું એંધાણ થશે તો અન્ય વિસ્તારોના વિકાસના કામો થશે કે નહીં તે એક ચર્ચાનો વિષય બની ગયો છે. આસો નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ત્યારે GNFC ગરબા મહોત્સવમાં ગુજરાતી ફિલ્મના અભિનેતાએ આકર્ષણ જમાવ્યું હતું. GNFC ખાતેના ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ ગરબે ઝૂમી ઉઠ્યા છે ત્યારે ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસના અભિનેતા મલ્હાર ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા, તો ખેલૈયાઓએ વિવિધ સ્ટેપના ગરબાઓની રમઝટ જોવા મળી હતી. ચાવજ સ્થિત આવેલી વિડિયોકોન કંપનીના 250થી વધુ કર્મચારીઓએ જૂના કામદારોને યથાવત કરવા મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચના ચાવજ સ્થિત વિડિયોકોન કંપની બંધ થઈ જતા 250 કર્મચારીઓની રોજી છીનવાઈ ગઈ હતી. હવે નવા માલિક માટે આગામી દિવસોમાં બિલ્ડિંગ હાથ ધરનાર હોય
ગુજરાત કામદાર સમાજ દ્વારા કંપનીના કર્મચારીઓના હિતમાં જૂના કામદારોની નોકરી બરકરાર રાખવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. સામી દિવાળીએ જ વિડીયોકોન કંપનીના સંચાલકોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝ ચાવજ ખાતે જે આવેલ છે કંપની, એનો હું પ્રમુખ છું. છેલ્લા 25 વર્ષથી અમો સૌ કર્મચારી કામદાર ભાઈઓ ત્યાં નોકરી કરીએ છીએ. 6 જૂનથી કંપની NCLTમાં ગયેલ છે. કંપનીના માલિક અને બેન્કોના ભ્રષ્ટાચાર મેરાપીપના ગોળકધંધાને લઈને હજારો કરોડોની લોનો લઈને ભ્રષ્ટાચાર આચરેલ છે, જેને લઈને ડિફોલ્ટર જાહેર થયેલ છે અને NCLTમાં ગયેલ છે. RP નિમણૂક થયા છે અનુજ જૈન, જેમને પોતાની બિલ્ડિંગની પ્રક્રિયાઓ શરૂ કરેલ છે. બિલ્ડિંગની પ્રક્રિયાઓમાં કંપની નવા માલિકની શોધમાં છે. નવા માલિકની શોધમાં તો અમે સૌ કામદાર ભાઈઓ આજરોજ જિલ્લા સમાહર્તાને આવેદન આપીને રજૂઆત કરવા આવેલ છે કે અમારા સૌના હિતો જળવાઈ રહે અને અમારી દરેકની નોકરી બરકરાર રહે, યથાવત રહે એ માટે આવેદન આપીએ છીએ. છેલ્લા 25 વર્ષથી અમે સૌ કર્મચારી કામદાર ભાઈઓ ત્યાં નોકરી કરીએ છીએ અને અમે કંપનીની પ્રગતિમાં સી ફાળો આપેલ છે. તો આજરોજ જે પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે અને કંપની જે ગોરખધંધાને લઈને નારાજી જાહેર કરી ડિફોલ્ટર થયેલ છે અને નવા માલિકની શોધને લઈને બિલ્ડિંગ પ્રક્રિયાઓ શરૂ થઈ રહેલ છે, તો અમારા સૌ કામદાર ભાઈઓની નોકરી યથાવત રહે, બરકરાર રહે અને દરેકના હિતો જળવાઈ રહે એ બાબત માટે આજે અમે સૌ અહીંયા ભેગા થયા છે અને કલેક્ટરશ્રીને આવેદન આપવા આવેલ. ભરૂચ જિલ્લાના જંબુસર નેશનલ હાઈવે ઉપર અજાણ્યા વાહન ચાલકે મોટરસાઇકલ ચાલકને અડફેટે લેતા મોટરસાઇકલ ચાલકનું રોડ ઉપર પટકાતા મોત નિપજ્યું હતું, જ્યારે સવારને સામાન્ય ઇજાઓ થઈ હતી. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર નેશનલ હાઈવે ઉપર ગાર્ડન હોટલ પાસેથી મગણાત ગામનો રાજેશભાઈ નગીનભાઈ રાઠોડ પોતાની મોટરસાઇકલ લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે રાજેશ રાઠોડની મોટરસાઇકલને અડફેટે લેતા મોટરસાઇકલ ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા રોડ ઉપર ફંગોળાઈ જતા મોટરસાઇકલ ચાલક રાજેશ રાઠોડનું ગંભીર ઇજાને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે સવારને સામાન્ય ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ભરૂચની ABC ચોકડી નજીક ગેલેક્સી કોમન પ્લોટ ખાતે રિધમ ગરબાનું આયોજન કરવામાં આવતા ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ ઉઠ્યું હતું. ભરૂચની ABC ચોકડીથી નંદીલાવ બ્રિજ તરફ જવાના માર્ગ ઉપર ગેલેક્સી કોમન પ્લોટ ખાતે રિધમ ગરબાનું આયોજન કરવામાં આવતા આસો નવરાત્રી નિમિત્તે ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ ઉઠ્યું હતું. ખેલૈયાઓ પણ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબે રમીને માની આરાધનામાં મગ્ન બન્યા છે. ભરૂચની JP કોલેજના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ DJના સથવારે ગરબા રમી મા આદ્યશક્તિની આરાધના કરી હતી. ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તથા MK કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ આસો નવરાત્રી નિમિત્તે JP કોલેજના ગ્રાઉન્ડમાં જ DJના સથવારે ગરબે ઘૂમી મા જગદંબાની આરાધના કરી હતી. મા જગદંબાની પૂજા અર્ચના સાથે માની આરાધના માટે કોલેજ ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. Hey!
આમોદ તાલુકાના વોરાસમની ગામે ઘરકામ કરી રહેલા બે જણાની વીજ કરંટ લાગતા એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એકને ગંભીર ઇજાને પગલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના વોરાસમની ગામે ઘરમાં ખોદકામ દરમિયાન ઇલેક્ટ્રિક મોટરમાં કરંટ ઉતરતા બે કામદારોને વીજ કરંટ લાગતા એક કામદારનું ગંભીર રીતે ઇજાથી મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય કામદાર ગંભીર રીતે દાઝી જતા સારવાર માટેની નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પરપ્રાંતિયો પર હુમલાને લઈ ભરૂચના હિન્દુ સંગઠનોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. રાજ્યમાં પરપ્રાંતિય પર થઈ રહેલા હુમલાને કારણે રાષ્ટ્રની અખંડિતતાને હાનિ પહોંચી રહી છે. હુમલાઓને ઘવખોળી ભરૂચમાં હિન્દુ સંગઠનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. હાલમાં રાજ્યમાં અમુક જગ્યાઓ પર પ્રાંતિયો ઉપર બનતી હુમલાની ઘટનાઓને સમગ્ર દેશના હિન્દુ સમાજને ચિંતિત કર્યા છે. હિન્દુ સંસ્કૃતિમાં પ્રાંતવાદ, જાતિવાદ કે ભાષાવાદને કોઈ સ્થાન નથી. તેમ છતાંય રાષ્ટ્ર વિરોધી તત્વોએ રાષ્ટ્રની અખંડિતતાને ખંડિત અને રાજ્યની અસ્મિતાને દાગ લગાડવાના હેતુથી રાષ્ટ્ર અને રાજ્યની પ્રજામાં વયસ્મયતા ઉત્પન્ન કરી વિદ્રોહની ગંદી રાજનીતિ કરી છે. હુમલાને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. પરપ્રાંતિયોને ગુજરાત છોડવાની જરૂર નથી. વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતમાં રહેતા તમામ પરપ્રાંતિયોને સુરક્ષા માટે કટિબદ્ધ છે. ગુજરાતના ત્રણેય પ્રાંતમાં હુમલાની કોઈ પણ ઘટના બને તો કંટ્રોલ રૂમના વ્યવસ્થા કરવામાં આવી છે. કલેક્ટરને આવેદનપત્ર આપતી વેળા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ગિરીશ શુક્લા, સહકોષાધ્યક્ષ અજય વ્યાસ, સહમંત્રી જનક મોદી, જિલ્લા મંત્રી બિપિન પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લા સામાજિક સેવા સદભાવના સમિતિના માધ્યમ થકી આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરિવાર ક્ષેત્રના ઘણી બધી ભાગેની સંસ્થાઓ ભેગી થઈને આજે આવેદનપત્ર કલેક્ટર ઓફિસે આપવા માટે આવ્યા છે, જેનો વિષય છે પરપ્રાંતિનો. જે વિષય ગુજરાતની અંદર છેલ્લા કેટલા દિવસથી ચાલી રહ્યો છે, એનાથી સમગ્ર હિન્દુ સમાજ ચિંતિત છે. અને એ જે હિન્દુ સમાજ જે ચિંતિત છે, કારણ કે હિન્દુ સમાજ ક્યારેય પણ પ્રાંતવાદ, જાતિવાદ અને ધર્મવાદની અંદર માનતો નથી. આના કારણે જે વિસંવાદિતા જે આખા રાજ્યમાં ઊભી થઈ છે, એનાથી જે સમાજની જે ચિંતિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે કલેક્ટરને આવેદનપત્ર આપવા નીકળ્યા છે. આ પરિસ્થિતિની મૂળભૂતના કારણો જે હોય તે જે બળાત્કારની જે ઘટના સામે આવી છે, એની અંદર દોષિતોને ચોક્કસપણે પનિશમેન્ટ થવું જોઈએ, એમાં કોઈ મિનમેક નથી. પણ એક વ્યક્તિવાદની વિચારધારાને ધ્યાનમાં રાખીને આખા પરપ્રાંતના લોકો ઉપર આ રીતનો અત્યાચાર કરવામાં જે આવે છે, જેના કારણે ગુજરાતના હિન્દુ સમાજ સમગ્ર રીતે ચિંતિત છે. અને વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમ થકી અમે આ ઘટનાને બહુ ચોક્કસ અને બહુ કડક શબ્દોમાં વખોડીએ છીએ.